થરાદ નગરપાલિકા દ્વારા પોલીસ મથકમાં શહેરની તમામ હોસ્પિટલ, ડિસ્પેન્સરી અને મેડિકલ ફેસિલિટી ધરાવતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તબીબો અને તમામ સ્ટાફ માટે આકસ્મિક આગને કાબૂમાં લેવા માટેની એક મેડિક ટ્રીટ અને તાલીમ યોજાઈ હતી. તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલી આગની આકસ્મિક ઘટના થરાદમાં બને તો બહારથી મદદ માટે આવે તે પહેલાં આગ પર કેવી રીતે કાબૂ મેળવવો અને આગ વધુ ફેલાય નહીં તેમજ જાનમાલને નુકસાન ન થાય તે માટે પ્રાથમિક ધોરણે શું કરવું અને કયા પ્રકારના સાધનો રાખવા અને સાધનો કઈ રીતે ઉપયોગમાં લેવા તેની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવાના આશય સાથે મોકડ્રીલ અને તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા કોઈ પણ જગ્યાએ આગ લાગે તો તેને કઈ રીતે કાબૂમાં લેવી તેના માટે મોકડ્રીલ યોજવામાં આવી હતી. આ મોકડ્રીલનું માર્ગદર્શન થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટ તેમજ ફાયર ફાઇટરના વીરમાભાઈ ઠાકોર અને લાખાજી રાજપૂત દ્વારા આપવામાં આવ્યું હતું. રોજ થરાદ શહેર અને નગરપાલિકા વિસ્તારમાં હોસ્પિટલ, ડિસ્પેન્સરી અને મેડિકલ ફેસિલિટીઝ ધરાવતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તમામ ડૉક્ટરશ્રીઓ અને આનુષંગિક સ્ટાફનો એક મોકડ્રીલ અને ટ્રેનિંગ કાર્યક્રમ અહીં પોલીસ સ્ટેશન ખાતે રાખેલો. એનો મુખ્ય આશય કોઈપણ આ પ્રકારની આગ અચાનક જે અમદાવાદમાં ઘટના બની એવી ઘટના બને તો તાત્કાલિક ધોરણે કોઈપણ મદદ બહારની આવે એ પહેલાં આગ ફેલાય નહીં અને જાનમાલનું નુકસાન ન થાય એ અંગે કયા પ્રકારના સાધનો રાખવા અને એ સાધનો કઈ રીતે ઓપરેટ કરવા, એ સાધનોનું આયુષ્ય પૂરું થાય તો કઈ રીતે રિફિલ કરવા, કયા પ્રકારની આગમાં કયા પ્રકારના સાધનો, કયા પ્રકારના ફાયર એક્સ્ટિંગ્યુશરનો ઉપયોગ કરવો એનું એક ડેમોન્સ્ટ્રેશન અહીં રાખેલું, જેમાં લગભગ થરાદ નગરના મોટાભાગના ડૉક્ટર સાહેબો અને આનુષંગિક સ્ટાફ હાજર રહેલો, પોલીસ સ્ટાફ હાજર રહેલો અને એ નગર થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ અને સ્ટાફ સાથે રહી અને આ મોકડ્રીલ અને ટ્રેનિંગ નિહાળે.